ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બરાબર એમાં આપણે સ્વાધ્યાય 10.1 એનો શું કર્યો અભ્યાસ છે એ કર્યો પાંચ દાખલાનો આપણે શું કર્યો અભ્યાસ છે એ કર્યો આજે વધારે એની અંદર આગળ જોવાનું વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો પહેલું આપણે એક વર્તુળ છે એ બનાવીએ બરાબર વૃતાંશ કોને કહેવાય એ જોઈએ તો આ વર્તુળ આ એનું કેન્દ્ર શું છે ઓ બરાબર વર્તુળનું કેન્દ્ર ઓ હવે બે ત્રિજ્યા અને વર્તુળ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને એનું શું કહેવાય વૃતાંશ બે ત્રિજ્યા માનો કે આપણે દોરીએ એક અહીંયા અને એક આ આની ત્રિજ્યા છે ત્રિજ્યા તો વૃતાંશની વ્યાખ્યા કોની વૃતાંશ બે ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલા ભાગને વૃતાંશ કહેવાય વૃતાંશ કહે છે તો આ બે ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલો ભાગ આને શું કહેવાય વૃતાંશ આ ઓ અને એ અને આ બી આ જે ભાગ રહ્યો એને કહેવાય લઘુ વૃતાંશ એને શું કહેવાય એટલા ભાગને લઘુ વૃતાંશ છે એ કહેવાય એટલા ભાગને તેને લઘુ વૃતાંશ લઘુ એટલે શું થાય નાનું લઘુ વૃતાંશ કહે છે બરાબર તો આટલો ઘેરાયેલો ભાગ એને શું કહેવાય લઘુ વૃતાંશ અને અહીંયા ખૂણો બનાવ્યો ઓ પાસે હવે એની સિવાયનો ભાગ એને કહેવાય ગુરુ વૃતાંશ વધ્યો એ ભાગને બાકીના ભાગને ભાગને વર્તુળના બાકીના ભાગને આ વધ્યો એ સિવાય નો ભાગ એટલે કયો આટલો વર્તુળના બાકીના ભાગને બાકીના ભાગને ગુરુ વૃતાંશ કહે છે એને શું કહેવાય ગુરુ વૃતાંશ છે એ કહેવાય આટલો ભાગ છે એને લઘુ વૃતાંશ કહેવાય અને બાકીનો જે ભાગ છે એને કહેવાય ગુરુ વૃતાંશ છે એ કહેવાય તો લઘુ વૃતાંશને કઈ રીતે દર્શાવાય એ ઓ બી ગુરુ વૃતાંશ આ સિવાયનો ભાગ બરાબર ગુરુ વૃતાંશ છે ઓ ગુરુ વૃતાંશનો ખૂણો એ ઓ ક્યુ કોઈ અહીંયા માપ આપણે લઈ લેવી ક્યુ તો એ ઓ બી અને ક્યુ તો ખૂણો ઓ એ બી અને ક્યુ એને શું કહેવાય ગુરુ વૃતાંશ છે એ કહેવાય હવે લઘુ વૃતાંશનું સૂત્ર બરાબર અહીંયા આપણે માનો કે ત્રિજ્યા છે ત્રિજ્યાને બે બાજુ શું કહેવાય આર છે એ કહેવાય આ લઘુ વૃતાંશ માટેની ચાપ છે કઈ એ બી એ લઘુ વૃતાંશ માટેની શું કહેવાય ચાપ છે એ કહેવાય હવે આખું આપણે વૃતાંશનું ક્ષેત્રફળ મેળવવું તો વૃતાંશ માટેનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ તો જો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર અહીંયા હું બનાવીએ ખૂણો થીટા તો થીટા આખા ખૂણો આખો વર્તુળ હોય એનું માપ કેટલું હોય આ ગોળ ફરે એનું 360 છેદમાં તો પહેલો ખૂણો એમાંથી ભાગ્યા શું કરવાનું 360 એટલે કયો ખૂણો મળે આટલો ગુણ્યા આ ખૂણો જે વર્તુળ વર્તુળનું ક્ષેત્રફળ એને શું કહેવાય પાય આર નો સ્ક્વેર તો પાય આર સ્ક્વેર થીટા સૂત્ર શું બને પાય આર સ્ક્વેર થીટા
360 લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આનું સૂત્ર છે કોનું લઘુ વૃતાંશ ના ક્ષેત્રફળ નું સૂત્ર કયું થાય પાઈ આર સ્ક્વેર થીટા છેદ માં 360 હવે વૃતાંશ ની આપણે ચાપ મેળવી ચાપ માટે નું આખું સૂત્ર લઘુ વૃતાંશ ની ચાપ જે આપેલી હોય ઈ ચાપ ચાપ ને કહેવાય L ચાપ એટલે કેટલી થાય આટલો ભાગ બરાબર લઘુ વૃતાંશ અથવા તો ચાપ ની લંબાઈ ચાપ આપેલી છે ચાપ ની લંબાઈ L બરાબર ચાપ એટલે કયો ભાગ આ A થી B સુધી નો ભાગ એને શું કહેવાય ચાપ છે એ કહેવાય ચાપ ની લંબાઈ તો એને કહેવાય L હવે અહીંયા ચાપ માં ખૂણો જે બનાવે એને શું કહેવાય થીટા છેદ માં 360 ગુણ્યા આખે ચાપ હોય વર્તુળ ની આટલી તો એનું માપ કેટલું હોય 2πr તો અહીંયા 180 તો L બરાબર ચાપ ની લંબાઈ કેટલી થઈ જાય પાઈ આર થીટા છેદ માં 180 આ ચાપ ની લંબાઈ બરાબર લંબાઈ મેળવવાનું સૂત્ર પાઈ આર થીટા છેદ માં 180 જે ચાપ ની શું છે લંબાઈ લઘુ ચાપ ની લંબાઈ મેળવવાનું સૂત્ર બરાબર હવે કોણ આવશે તો હવે આવે જે આવશે એ ગુરુ વૃતખંડ ગુરુ વૃતખંડ એનું શું આવે ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત એટલે ગુરુ વૃતાંશ એનું ક્ષેત્રફળ તો પહેલું ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ છે એ કેટલું થાય એ આપણે મેળવવાનું હોય તો એ પણ આપણે ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ છે એ આની અંદર આવતું નથી એટલે આપણે લખતા નથી હવે આવે છે વૃતખંડો એના તો જો વૃતખંડો કોને કહેવાય તો માનો કે એક વર્તુળ આપણને આપેલું વૃતખંડ આ વૃતાંશ હતું હવે હું આવે વૃતખંડ વૃતખંડ નું ક્ષેત્રફળ તો એક શું લેવાનું વર્તુળ એનું કેન્દ્ર ઓ બંને બાજુ શું લેવાની ત્રિજ્યા ત્રિજ્યા આર બરાબર અહીંયા ઓ એ બી હવે આ ત્રિજ્યા લીધી આ ત્રિજ્યાને એ થી બે સુધી જોડી દો અહીંયા સુધી અને આ જે ભાગ વધે આવડો આ નીચેનો આટલો એને શું કહેવાય લઘુ વૃતખંડ છે એ કહેવામાં આવે એને શું કહેવામાં આવે લઘુ વૃતખંડ નીચેનો જે ભાગ વધે છાયાંકિત ન હોય એને લઘુ વૃતખંડ એટલે કયો આ ચાપ થી જો અહીંયા મેં દર્શાવ્યું આટલો ભાગ એને કહેવાય લઘુ વૃતખંડ હવે લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શું કરવાનું મેળવવાનું છે બરાબર લઘુ વૃતખંડ જે આપેલું છે એનું ક્ષેત્રફળ એ આપણે શું કરવું છે મેળવવું તો લઘુ વૃતખંડ નું આખું ક્ષેત્રફળ એના માટે ક્ષેત્રફળ મેળવવા માટે લઘુ વૃતખંડ એનું ક્ષેત્રફળ કઈ રીતે છે એ મળે તો પેલો આપણને વૃતાંશ ચાપ ને એ બધું આપ્યું હતું હવે આપણે વૃતાંશ જે આપેલો છે એ લઘુ વૃતખંડ એનું આપણે શું કરવાનું ક્ષેત્રફળ છે એ મેળવવાનું હવે આ લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવે બરાબર વૃતાંશ નું આપણે જોયું પણ વૃતખંડ નું ક્ષેત્રફળ વૃતખંડ નું ક્ષેત્રફળ મેળવવા માટે
થાય અને શું કરવું પડે આખો શું આપેલો છે વર્તુળ વાળો ભાગ છે એ આપેલો છે બરાબર લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ લઘુવૃતખંડ નું ક્ષેત્રફળ માઈનસ લઘુ અહીંયા જે આપેલું છે તો વર્તુળ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ માઈનસ અને એ સિવાયનો આટલો ભાગ એટલે શું થાય જે ત્રિકોણ જે આપેલો છે તો બરાબર પેલા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ આ ત્રિકોણ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ અથવા તો એમનો કરવું હોય તો શું કાવે આ જે લઘુ વૃતા વૃતખંડ નું ક્ષેત્રફળ બરાબર આપણે શું મળ્યું વૃતાંશ નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ માઇનસ શું આવે ત્રિકોણ એઓબી નું ક્ષેત્રફળ તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ એટલે કેટલું થાય આટલું બરાબર આટલું ક્ષેત્રફળ થાય એમાંથી ત્રિકોણ નું બાદ કરો એટલે શું મળી જાય આ લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ છે એ મળે તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર થીટા છેદ માં 360 માઇનસ ત્રિકોણ એઓબી નું ક્ષેત્રફળ આ એનું સૂત્ર કોનું લઘુ વૃતખંડ જે આપેલો છે આટલો કાપેલો ભાગ એનું સૂત્ર બરાબર તો યાદ રાખજો હવે આવશે ગુરુ વૃતખંડ એનું આખું તો ગુરુ વૃતખંડ એનું ક્ષેત્રફળ તો ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ ગુરુ વૃતખંડ એટલે કયો ભાગ આખો અને સિવાયનો આખો ભાગ એટલે કેટલો આટલો આખો ભાગ આ નહીં લેવાનો આ કેન્સલ એની સિવાયનો આટલો ભાગ તો ગુરુ વૃતખંડ ખંડ નું ક્ષેત્રફળ બરાબર બરાબર શું આવે તો ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળ નું ક્ષેત્રફળ વર્તુળ નું ક્ષેત્રફળ માઇનસ શું આવે લઘુ વૃતખંડ એનું ક્ષેત્રફળ લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ ખંડ નું ક્ષેત્રફળ તો વર્તુળ નું ક્ષેત્રફળ શું આવે પાઈ આર નો સ્ક્વેર માઇનસ લઘુ વૃતખંડ એટલે શું થાય લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ તો આ પાઈ આર સ્ક્વેર થીટા છેદ માં 360 માઇનસ ત્રિકોણ એઓબી નું ક્ષેત્રફળ આ બધું બાદ કરી નાખો એટલે શું મળી જાય વર્તુળ નું ક્ષેત્રફળ છે એ મળી જાય અથવા તો લઘુ વૃતખંડ નું મેળવી નાખો એમાંથી વર્તુળ નું બાદ કરી નાખો એટલે શું મળી જાય લઘુ વૃતાંશ છે એનું ક્ષેત્રફળ છે એ મળી જાય આખું ખ્યાલ આવી ગયો તો આ રીતે ત્રણ સૂત્રનો આપણે શું કરવાનો દાખલામાં ઉપયોગ છે એ કરવાનો જો એક દાખલો અહીંયા ગણવાનો હું પ્રયત્ન કરું સ્વાધ્યાયનો આપેલો છે સ્વાધ્યાય 12.2 એનો પહેલો દાખલો જો 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃતાંશ દ્વારા ત્રિજ્યા કેટલી આપી છે 6 સેમી ત્રિજ્યા r બરાબર 6 સેમી જો બીજું શું કીધું વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો ખૂણો એટલે શું થાય થીટા બરાબર કેટલો આપ્યો છે 60 અંશ આપેલો છે હોય તો વૃતાંશ નું ક્ષેત્રફળ વૃતાંશ એટલે કયો લઘુ વૃતાંશ લઘુ વૃતાંશ
ક્ષેત્રફળ મેળવો. હવે જો સૂત્રનો ઉપયોગ કરીએ એટલે તરત આપણને દાખલાનો જે ખ્યાલ આવે. એક દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ સૂત્ર આપ્યા છે એટલે તો લઘુવૃતાંશ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ નું મૂલ્ય આપણને એને કીધું છે કેટલું લેવાનું 22/7 તો 22/7 ગુણ્યા આર આપી દીધું કેટલું છે 6/2 ગુણ્યા થીટા 60 છેદમાં 360 હવે આગળ 22 એમ ના 7 ક્યાં આવતા રહે છેદમાં 6/2 36 ગુણ્યા 60 છેદમાં 360 ગુણ્યા આવડા 7 36 ગુણ્યા 10 360 અહીંયા ઉડી ગયા 6 × 22 6 × 2 = 1 6 × 2 = 13 છેદમાં 7 ભાગાકાર કરો 132/7 7 × 7 6 8 × 7 = 56 6 0 8 × 7 = 56 4 7 × 5 = 5 49 એટલે 18.86 સેમી સ્ક્વેર શું થાય લઘુવૃતાંશ વર્તુળ આપ્યું હોય એની આગળ આ રીતે 60° નો ખૂણો બનતો હોય 6 સેમી ની ત્રિજ્યા હોય તો આનો ભાગ ઘેરાવો કેટલો થાય 18.86 સેમી જે એ થાય છે આ રીતે દાખલો જે એ ગણવાનો હોય ખ્યાલ આવી ગયો તો આજ આ લેક્ચર ની અંદર મેં તમને થોડા સૂત્રો જે સમજાવ્યા કયા એક વૃતાંશ નું ક્ષેત્રફળ સમજાવ્યું લઘુ વૃતાંશ એનું થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર એટલે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 ચાપની લંબાઈ અહીંયા લઘુ વૃતાંશ આપેલો હોય તો એના ચાપની લંબાઈ કેટલી થાય તો ચાપની લંબાઈ L બરાબર થીટા ના છેદમાં 360 ગુણ્યા 2πr એટલે 2 વડે ભાગો 2πr એટલે પરિઘ મે અહીંયા કીધું ને આ વર્તુળ નો પરિઘ જેટલો થાય 2πr એટલે થીટા ના πr થીટા πr થીટા છેદમાં 180 બરાબર આ સૂત્ર હવે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ વૃત્તખંડ એટલે શું થાય તો આ ત્રિજ્યા જે અહીંયા આપેલી છે એ બે ને જોડી જોઈએ સિવાયનો અહીંયા ભાગ વધે એને શું કહેવાય લઘુ વૃત્તખંડ કહેવામાં આવે એ સિવાયનો ભાગ ઉપરનો એને શું કહેવાય ગુરુ વૃત્તખંડ છે એ કહેવાય એનું સૂત્ર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશ આ જે મેળવી લઘુ વૃતાંશ એટલે આટલો ભાગ એમાં શું બાદ કરવાનું અંદર શું છે ત્રિકોણ બની ગયો આટલું એ ત્રિકોણ નું બાદ કરી દો ત્રિકોણ એ ઓ બી એટલે શું મળી જાય લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણ એબીસી નું ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ ગુરુ વૃત્તખંડ બરાબર વર્તુળ આખું આપ્યું છે તો વર્તુળ નું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવે પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તખંડ એટલે આર યુ આ એમ નામ મૂકી દીધું એટલે શું મળી જાય ગુરુ વૃત્તખંડ એના આધારિત આપણે સ્વાધ્યાય 12.2 નો પહેલો દાખલો છે એ ગણ્યો કે કોઈ વર્તુળ આપણને આપેલું હોય એની ત્રિજ્યા કેટલી છે 6 સેમી આવડે આ બે ત્રિજ્યા 6 સેમી છે એ આપેલી છે ખૂણો છે આ એ 60° નો બનતો હોય તો લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ લઘુવૃતાંશ એટલે આખો ભાગ મેળવવાનો આ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 નું સૂત્ર છે અને કિંમતો છે એ મૂકી પાઈ ની કેટલી લેવાની 22/7
સાત તો કેટલું આવે 18.86 સેમી છે ઈ આવે ક્ષેત્રફળ સોરી સેમી સ્ક્વેર છે ઈ આવે ક્ષેત્રફળ હોય બરાબર આ રીતે ગણવાનો છે હોય બાકીના દાખલા છે ઈ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે ઈ જોઈશું સ્વાધ્યાય 12.2 એના બાકીના જે દાખલા છે આ સૂત્ર છે ઈ તમે પાકા કરી નાખજો એના આધારિત આખા દાખલા છે ઈ આવશે આ ચાપ વાળું લઘુરૂપ ખંડ અને લઘુરૂપ આંશ કઈ નહીં બરાબર ખ્યાલ આવી ગયો